નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ગુજરાતી ફિલ્મ ધમ્મા ચકડી રિલીઝ થશે એપ્રિલમાં. ફૂલ કોમેડી, ધમાલ મસ્તી સાથે ધ કર્ટેન કોલ પ્રોડક્શન ગુજરાતી ફિલ્મ ધમ્મા ચકડીને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું અમદાવાદથી 40 કિલોમીટર દૂર એક રિસોર્ટ ખાતે શુભ મુહૂર્તમાં શૂટિંગનો તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એપ્રિલ મહિનાના અંત સુધીમાં રિલીઝ થશે. આ ફિલ્મ અંગે ડાયરેક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે રોજિંદી લાઈફમાં જે ધમ્મા ચકડી થાય છે તેને આવરીને આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં ખૂબ ધમાલ કોમેડી અને મસ્તી છે. મારું ગુજરાતી નાટક બૈરી મારી દે ધનાધન, આ ઉપરથી મેં આ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મ 2.5 કલાકની છે અને આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોરોનાના લોકડાઉનમાં લોકો ખૂબ જ તણાવનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ ફિલ્મ થકી અત્યારે લોકોને મનોરંજન પૂરું પાડી શકાશે. હાય વ્યુઅર્સ, હું નિશિત બ્રહ્મભટ્ટ, હું જોલી ભાટિયા, અને અમે લોકો લઈને આવી રહ્યા છે એક સરસ મજાની મૂવી જેનું નામ છે ધમ્મા ચકડી. જેવું નામ છે એવી જ આ સરસ મજાની ફિલ્મ છે અને નીરવ જોશી જેના પ્રોડ્યુસર છે અને હાર્દિક શાહ એના ડિરેક્ટર છે અને જોલી ભાટિયા એમાં મારી પત્નીનો રોલ કરી રહ્યા છે, હંસા મહેતા, અને હું એમાં હર્ષદ મહેતાનો રોલ કરી રહ્યો છું. અને જોલીજી ઘણી બધી ટીવી ફિલ્મ્સ, એડ ફિલ્મ્સ અને વેબ સિરીઝ કરી ચૂક્યા છે અને આ બીજી ગુજરાતી મૂવી છે. અને આપે મને જોયો હશે, ત્રણ ડોબા જો બકા મારી ડિરેક્ટર તરીકેની મૂવી પણ લપેટ ને બધી આવી ગઈ છે. તો આ એક સરસ મજાની મૂવી છે, પારિવારિક કોમેડી છે. તો આશા રાખીએ કે તમે બધા આ મૂવીને જુઓ અને ખૂબ ખૂબ એન્જોય કરો. આપણી ગુજરાતી પ્રજાને એમ પણ કોમેડી ગમતી હોય છે, તો વી વિશ કે તમે આ મૂવી જુઓ અને ખૂબ ખૂબ એન્જોય કરો. ગાઈઝ પ્લીઝ ડુ વોચ અ ફિલ્મ. આ ફિલ્મમાં તમામ કલાકારો થિયેટર કલાકારો છે, જેમાં મુખ્ય કલાકાર તરીકે નિશિત બ્રહ્મભટ્ટ અને જોલી ભાટિયા છે. આ ફિલ્મમાં 3 સોંગ છે, એક લવ સોંગ, બીજું ટાઇટલ સોંગ છે, જ્યારે ત્રીજું સોંગ ધમાલ મસ્તી સાથે સાંકળી લેવામાં આવ્યું છે. આ ફિલ્મના ડીઓપી તરીકે આત્મીયા ઠાકર, બીજા ડીઓપી પંકજ સિંહ છે. હું છું નીરવ જોશી. અમે કર્ટન કોલ પ્રોડક્શન લઈને આવી રહ્યા છીએ એક ધમાલ કોમેડી તમારા બધા માટે, જેમના ડિરેક્ટર છે હાર્દિક શાહ. આગળની બ્રીફ એ તમને આપશે. કેમ છો પ્રેક્ષક મિત્રો? આ એક સરસ મજાની એક આખી ધમા ચકડી ઉપર એક હોય છે, આપણે આમ રૂટીન લાઈફમાં જે હોય છે, એક હિલેરિયસ કોમેડી પિક્ચર. અને આ 2.25 કલાકની આ મૂવી છે. અને લોકડાઉન પછી અમે લોકો વિચારતા હતા, એના પછી અમે લોકોએ મૂવી પણ કરી, એક ગલી ગલી કરીને અમે લોકોએ એક મૂવી કરી. એના પછી અમે વેબ સિરીઝ કરી. એના પછી એક વિચાર આવ્યો કે ભાઈ, બેઝિકલી 25 વર્ષથી હું ગુજરાતી કોમર્શિયલ નાટકો કરું છું, એટલે મારી જોડે એવી ઘણી બધી સ્ક્રિપ્ટો છે અને એમાંની જ મારી આ એક સ્ક્રિપ્ટ છે કે ગુજરાતી નાટક હતું બૈરી મારી દે ધનાધન. અને એને અમે લોકોએ મોટિફાઈડ કરીને અમે આખું આ ધમા ચકડી કરી રહ્યા છે ગુજરાતી ઓડિયન્સ માટે. અને અમારી ગણતરી છે કે એપ્રિલ સુધી આ સિનેમા ઘરમાં આ મૂવી લાગી જશે. તો આ હતો અત્યારનો બુલેટિન. મને હાલા પરજા, નમસ્કાર. એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ.